नमस्कार बाळ मित्रों, आपना सौने सहियारी यूट्यूब चैनल पीसी मैथ्स मास्टर में आप सर्वनु स्वागत है। मित्रों, आज आप धोरण छ गणित प्रकरण बे पूर्ण संख्याओं में आग अभ्यास करीशु। अगाउना वीडियो अंदर आप स्वाध्याय 2.1 अभ्यास कर्यो हतो। हवे आज आप पूर्ण संख्याना गुणधर्मो विषे समझीशुं। मित्रों, पहला जो आप अमारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर नोटिफिकेशन बिल पर क्लिक करो, जेथी तमने नवा वीडियो की अपडेट मिली रहे। बाळ मित्रों, आपणा जे पूर्ण संख्याना गुणधर्म छे एमां पहेलो समवृत्तानो गुणधर्म आपणे जोईए। तो आपणी क्रियाओ केटली छे? बेजिक क्रियाओ चार छे, बराबर। तो एमां सरवाळानी क्रिया, बादबाकीनी क्रिया, गुणाकारनी क्रिया अने भागाकारनी क्रिया माटे आपणे आ समवृत्તાનો ગુણધર્મ ચકાસીશું। તો મિત્રો, એમાં પહેલો સરવાળા માટે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લખાવો, મને ગમે તે પૂર્ણ બે સંખ્યાઓ લખાવો। બોલો જરા, સરસ, 7 અને 5। ચલો બાળ મિત્રો, આ બંનેનો હું સરવાળો કરું તો મને કેટલા મળે? 12। આ 12 એ કેવા છે? સરસ, પૂર્ણ સંખ્યા છે ને। જો બાળ મિત્રો, આ 7 પૂર્ણ સંખ્યા, 5 પણ પૂર્ણ સંખ્યા જે તમે મને લખાઈ, બરાબર, અને એનો જવાબ જે મળ્યો 12 એ પણ કેવી છે? પૂર્ણ સંખ્યા। હજી આપણે બીજું ઉદાહરણ લઈએ, કોઈ પણ થોડી મોટી સંખ્યા લખાવો મને। બોલો જરા, સરસ, 28 વત્તા 50, સરસ, બરાબર। તો હવે બાળ મિત્રો, કદાચ કોઈ જુદી બોલ્યું હોય પણ તો તમે જુદી બોલ્યા છો તો તમારા નોટમાં તમે સરવાળો કરો, બરાબર। મેં આ લખી છે, તમે તમારી રીતે જે મનમાં બોલ્યા હતા એ લખો અને એનો સરવાળો કરો। ચલો, અહીંયા કેટલા થશે? 50 વત્તા 28 એટલે 78, અને તમારો જવાબ ચકાસો કેટલો આવ્યો। હવે એ જુઓ બાળ મિત્રો, તમે જે નોટમાં લખી હતી એ બંને પૂર્ણ સંખ્યાઓ છે, સરસ, અને એનો જવાબ મળ્યો પૂર્ણ સંખ્યા છે, વેરી ગુડ। તો અહીંયા જુઓ, આ લખી એ પણ પૂર્ણ સંખ્યાઓ છે બંને, એનો સરવાળો મળ્યો એ પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે। તો એનો અર્થ એવો કે અહીંયા બાળ મિત્રો, બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો એ પૂર્ણ સંખ્યા જ મળે છે, બરાબર। કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં સરવાળો શું મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે। તો મિત્રો, જ્યારે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે તો આપણે એવું કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃત્ત છે। સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સમવૃત્ત છે। તો આપણે એવું ગુણધર્મ લખી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃત્ત છે, અથવા આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓની અંદર સરવાળાની ક્રિયા માટે સમવૃત્તાનો ગુણધર્મ પળાય છે, બરાબર। આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે બીજી કઈ ક્રિયા છે? બાદબાકીની ક્રિયા। તો આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ, હવે બાદબાકીની ક્રિયા માટે બાળ મિત્રો, તો તમે મને બે પૂર્ણ સંખ્યાઓ લખાવો। ચલો બોલો જરા, સરસ, કે 15 અને બીજી 8। ચલો, આ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ, એની આપણે બાદબાકી કરી દઈએ। ચલો, 15માંથી 8 જાય તો કેટલા વધે બાળ મિત્રો? સરસ, 7। તો આ જે જવાબ મળ્યો એ પણ કેવી છે? પૂર્ણ સંખ્યા। હજી બીજું ઉદાહરણ લખાવો, બોલો જરા, સરસ, કે 25 ઓછા 50, વેરી ગુડ। હવે બાળ મિત્રો, તમે જે બીજી બોલ્યા છો, મેં અહીંયા એક જ બાળકની લખી, હવે તમે જે બોલ્યા તમારા મનમાં તો એ તમારા નોટબુકમાં તમે લખો અને એના જવાબ મેળવો। ચલો, અહીં 25 ઓછા 50 થશે? 25માંથી 50 જાય ના, તો અહીંયા તો બાદબાકી થતી નથી,
અહીં બાદબાકી થાય છે પણ અહીંયા થતી નથી, તો એનો અર્થ કે અહીંયા તો જવાબ આપણને મળતો નથી હાલ, અને આનો જવાબ મળશે પણ એ બાળમિત્રો તમે ધોરણ સાતમાં પણ છો બરાબર, એટલે અહીં બાદબાકી શક્ય બનતી નથી, તો એનો અર્થ કે જવાબ ક્યારે શક્ય નથી બનતી, કે એનો જવાબ પૂર્ણ સંખ્યા નથી આવતી, એટલે તમારે ઘણી વખત એવું થયું છે, તમે લખી છે એમાં કેટલાક બાળકો કે તમારી જે છે એમાં આવું થયું છે કે એક આગળ નાની સંખ્યા છે ને એમાંથી મોટી સંખ્યા બાદ કરવાની થઈ છે, એટલે બાદ થતી હશે નહીં, તો એ બાદબાકી નથી થતી, તો એનો અર્થ કે ત્યાં જવાબ આપણો પૂર્ણ સંખ્યા મળતો નથી. હવે અહીંયા પૂર્ણ સંખ્યા નથી મળતો, તો પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત કહેવાય નથી. સરસ, વેરી ગુડ. તો આપણે અહીંયા લખી કે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણ સંખ્યા ન મળે. બરાબર, બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણ સંખ્યા ન મળે, તો એનો અર્થ એવો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. તો આપણે એવું લખી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. બરાબર, ખ્યાલ આવી ગયો. સરવાળાની ક્રિયા માટે કેવી છે? પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે, પણ બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. એટલે બે ક્રિયાઓની અંદર પરફેક્ટ ખ્યાલ આવી ગયો ને. બરાબર, તમે થોડાક જાતે તમારી જાતે પણ કેટલાક ઉદાહરણ લો અને ચકાસવાનો પ્રયત્ન કરો. હવે આગળ આપણે ત્રીજો ગુણધર્મ, ત્રીજી ક્રિયા માટે કઈ છે? ગુણાકારની ક્રિયા માટે. તો હવે બાળમિત્રો આપણે ગુણાકારની ક્રિયા માટે જોઈએ. તમે ચલો મને બે સંખ્યાઓ લખાવો અહીંયા, બોલો તો જરા. સરસ, કે 13 અને 4. બરાબર, ચલો હવે બંનેનો શું કરવાનો છે? આપણે ગુણાકાર. બરાબર, 13 કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. 4 પણ પૂર્ણ સંખ્યા. ચલો આનો ગુણાકાર કેટલો થાય? 13 ચોક, વેરી ગુડ, 52. તો આ પણ કેવી સંખ્યા મળી? પૂર્ણ સંખ્યા. બરાબર, તો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર આપણને હાલ તો પૂર્ણ મળ્યો. હજી આપણે કેટલાક ઉદાહરણ ચેક કરીએ. ચલો બીજી સંખ્યા બોલો. વાહ ભાઈ વાહ, 105. સરસ, આમે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા જ છો ને. બરાબર, 105 × 15 કરીએ. ચલો તમે જે મનમાં બોલ્યા એ તમારી જાતે તમે નોટબુકમાં લખો અને એનો તમે ગુણાકાર કરો. ચલો 105 × 15 કરીએ તો કેટલો આવશે? 15 × 5 = 75, 15 × 1 = 15. તમારો ગુણાકાર આ જાતે કરી દેવાનો કરશો ને. સરસ, તો આ શું મળ્યું? પૂર્ણ સંખ્યા મળે. હા જો, હવે એક જણો કે સાહેબ શૂન લો, સારું આપણે 0 લઈએ. ચલો વેરી ગુડ, તો 8 × 0 કરીએ. ચલો 8 × 0 કરીએ તો કે જવાબ કેટલો આવે? 0. તો બાળમિત્રો જુઓ આ જવાબ મળે એ પણ શું છે? 0 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સરસ, 0. તો બરાબર, તો 8 × 0 એટલે 0 મળ્યા, કારણ કે 0 વડે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું મળે? 0 મળે, એ તો આપણે ખ્યાલ છે. બરાબર, પ્રાકૃતિક સંખ્યાના ગુણધર્મ, સોરી આપણે અગાઉ આવું ભણી ગયેલા છીએ. હવે તો બાળમિત્રો હવે આ બધી કેવી મળી? પૂર્ણ સંખ્યાઓ. તો એનો અર્થ એવો કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શું મળે? પૂર્ણ સંખ્યા મળી છે. આપણે લખી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે. બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શું મળે બાળમિત્રો? પૂર્ણ સંખ્યા જ મળે. હવે આગળ શું? બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે, તો એનો અર્થ એવો કે ગુણાકારની ક્રિયા માટે
पूर्ण संख्याओं केवी से समवृत से, बराबर। जो पूर्ण संख्या न मळतो होय जवाब तो ये समृद्ध कहवाय नहीं। आओ बाळ मित्रों, अगाउ आगळना धोरणनी अंदर तमे धोरण 7 मां पूर्णांक संख्याओ माटे पण आवा गुणधर्म भणशो, आगळ 8 मां धोरणमां समय संख्याओना माटे पण तमे भणशो, बराबर। हवे छेल्ली क्रिया आपणी चौथी कई छे, भागाकारनी क्रिया। तो ભાગાકારની ક્રિયાની અંદર આપણે જોઈ લઈએ બાળ મિત્રો, બરાબર। હવે તમારે મને બહુ મોટી સંખ્યાઓ આપણે નહીં લખવાની, નાની નાની સંખ્યાઓ લખવાની, એટલે ભાગાકાર આપણે સરળતાથી કરી શકીએ। ચલો લખાવો બે સંખ્યા, સરસ 20 અને 5। ચલો હું 20 ને 5 વડે ભાગી દઉં, આપણે ભાગાકાર કરવો છે, તો આ કેટલો જવાબ આવશે? સરસ 4, કે 4 5 20 થાય ને, આપણે 20 ને 5 વડે ભાગીએ 25, બરાબર। હવે જો તો આ 20 કેવા પૂર્ણ સંખ્યા, 5 પણ પૂર્ણ, અને જવાબ મળ્યો 4 એ પણ પૂર્ણ સંખ્યા। હજી બીજું ઉદાહરણ લખાવો। ચલો કોઈ એમ કે સાહેબ 10 ભાગ્યા 20, તો હવે 10 ભાગ્યા 20 કરો, તો બાળ મિત્રો આપણે 10 ને 20 વડે ભાગી શકીશું? અહીં ભાગાકાર ચાલશે નહીં, ચાલે કેમ? કારણ કે આ 20 કરતાં તો નાની સંખ્યા છે, તો આપણે ભાગી શકીશું નહીં, તો એનો અર્થ કે આપણે આગળ ક્રિયા થતી નથી, એટલે આપણે અહીંયા જવાબ લખી શકતા નથી, જેમ બાદ બાકીમાં થયું હતું એમ। અને આમે મિત્રો તમે સમજી શકો, ભાગાકારની ક્રિયા શું છે? પુનરાવર્તી બાદ બાકી। ગુણાકારની ક્રિયા શું છે? પુનરાવર્તી સરવાળો, બરાબર। ખ્યાલ આવ્યો ને? તો હવે અહીંયા ભાગાકાર થતો નથી, તો બાળ મિત્રો હવે આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર હંમેશા પૂર્ણ સંખ્યા ન મળે, બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર હંમેશા પૂર્ણ સંખ્યા ન મળે। તો આપણે શું કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃત નથી, બરાબર। આટલું ક્લિયર થઈ ગયું હવે બાળ મિત્રો? આજના વિડીયોમાં આપણે આટલા સુધી જ, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો અને જૂથના ગુણધર્મનો અભ્યાસ કરીશું। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો તો એને લાઇક કરી તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, અને આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપની રજા લઉં। ઓકે, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।